ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હાવ આર યુ? કેમ છો બધા? મજામાં? ચાલો આજે આપણે ફરી એકવાર મોદી સ્કૂલના ઓનલાઈન ટીચિંગમાં ભેગા થયા છીએ. તો આપણે છે એ સ્ટાન્ડર્ડ ફોર્થમાં સબ્જેક્ટ ઇંગ્લિશ શીખી રહ્યા છીએ. કયો સબ્જેક્ટ શીખી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો? ઇંગ્લિશ. તેમાં આપણે છે એ આજે ફરી એક વખત એક્ટિવિટીમાં સ્ટોરી શીખવાની છે. શું શીખવાનું છે વિદ્યાર્થી મિત્રો? સ્ટોરી શીખવાની છે, બરાબર છે? તો સ્ટોરી શેની છે એ હું તમને કહું છું. તો એમાં આપણે છે એ સ્ટોરી છે અકબર બિરબલ. લેટ્સ ગો ટુ અકબર બિરબલ ધીસ ટાઈમ. એટલે કે અકબર બિરબલ ઉપર છે એ આખી સ્ટોરી છે એ આપણે શીખવાની છે, બરાબર છે? તો એના ઉપરથી હું તમને આજે આખી એક વાર્તા કહીશ જે ખૂબ જ સરસ છે, અને તેના ઉપરથી છે એ આપણે કાંઈક શીખવાનું છે. આમનામ છે એ આપણે વાર્તા છે એ સાંભળવાની નથી, પણ એના ઉપરથી છે એ આપણે બોધ લેવાનો છે, કાંઈક નવું શીખવાનું છે, બરાબર છે? તો તમે જુઓ સ્ટોરીનું નામ શું છે? તો કે 100 ગોલ્ડ કોઇન્સ એન્ડ બિરબલ. શું છે? 100 ગોલ્ડ કોઇન એન્ડ બિરબલ. એટલે અહીંયા 100 સોનાના સિક્કા અને બિરબલ છે, પણ તમારે પાસે અહીંયા વાર્તાની અંદર છે એ અકબર રાજા છે, આ છે એ અકબર રાજા છે અને આ છે એ બિરબલ છે, બરાબર છે? તો એક વખત છે એ અકબર રાજા છે એ બિરબલને સોનાના સિક્કા આપે છે અને એને કામ સોંપે છે. પણ આખી વાર્તા કેવી છે એ હું તમને સરસ મજાની કહું છું, બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણી વાર્તાનું નામ શું છે? અકબર બિરબલ, બરાબર? પહેલાં હું તમને ગુજરાતીમાં આખી વાર્તા સમજાવીશ અને પછી આપણે છે એ ઇંગ્લિશમાં જોતા જશું અને એનું ટ્રાન્સલેશન કરતા જશું, બરાબર છે? તો એક દિવસ છે એ અકબર રાજા એના મહેલમાં હોય છે, બરાબર છે? હવે એ પોતે છે એ દરબાર ભરે છે, એટલે કે બધાને એકઠા કરે છે. ત્યારે છે એ અકબર બિરબલ છે એ પહેલેથી કેવો હોય છે? ચતુર હોય છે. કેવો હોય છે? ચતુર હોય છે. તો એના લીધે છે અકબર રાજા જ્યારે દરબાર ભરે છે ને, તો તેના દરબારમાં એક સેનાપતિ હોય છે, એ છે અકબર રાજા છે એનો સાળો હોય છે. કોણ હોય છે? સાળો હોય છે. એ છે બિરબલથી બહુ જ જલસ થતો હોય છે, એટલે કે એનાથી એને છે બહુ જલસી મહેસૂસ કરતો હોય છે, એટલે કે એનાથી એને તકલીફ હોય છે એમ કે બિરબલ છે એ જ કેમ એટલો ચતુર, હું પણ બિરબલની જગ્યાએ રહી અને હું પણ એના જેવું જ કામ કરી શકું છું. એટલે એક દિવસ છે એ બિરબલ પોતે છે એ દરબારમાં ગેરહાજર હોય છે, એ હોતો નથી. તો જે અકબર રાજાનો સાળો હોય છે ને, એ અકબર રાજાને એવું કહે છે કે તમે છે એ બિરબલને શું કામ રાખો છો, તેની જગ્યા છે એ મને આપી દો. એટલે કે બિરબલની જે જગ્યા છે એ તમે મને આપી દો, હું પણ છે એ બિરબલ જેવું જ કામ કરી અને તમને આપીશ. હવે એ લોકો હજી અંદરો અંદર વાતો કરતા હોય છે, હજી અકબર રાજાએ કોઈ નિર્ણય લીધો હોતો નથી કે ભાઈ બિરબલની જગ્યા તમને સોંપવી કે ન સોંપવી, તેમના સાળાને સોંપવી ન સોંપવી. તેના માટે છે એ પોતે સમય માંગે છે કે ભાઈ મને થોડોક સમય આપો આ બધી વાતને વિચારવા માટે, હું તમને કાંઈ આમનામ બિરબલની જગ્યા આપું નહીં. એટલે વિચારવા માટેનો થોડોક સમય લે છે, હજી છે પોતે કાંઈ નિર્ણય લીધો હોતો નથી. પણ જ્યારે અકબર રાજાને તેના સાળા વચ્ચેની વાત થઈ હોય છે ને, એ ગમે એમ કરી અને બિરબલના કાન સુધી પહોંચી જાય છે કે બિરબલને એ વાતની ખબર પડી જાય છે કે ભાઈ અકબર રાજા અને તેના સાળા વચ્ચે આવી રીતની વાત થઈ છે કે ભાઈ એનો સાળો એવું કહે છે કે તમે મને છે એ બિરબલની જગ્યા
સોંપી દો, કારણ કે હું પણ બિરબલ જેવું જ કામ કરી શકું છું. એવો એને એક જાતનો ઘમંડ હતો. પણ એ કાંઈ બિરબલ જેવું કામ કરી શકે નહીં, બિરબલ તો પહેલેથી ચતુર અને હોશિયાર હતો. તો એ છે બિરબલને વાતની ખબર પડી જાય છે. પછી બીજે દિવસે જ્યારે રાજાના દરબારમાં બિરબલ આવે છે તો એ એકદમ ગુસ્સામાં આવે છે અને રાજાને કહે છે કે તમે મારી જગ્યા છે એ તમે જેને સોંપવા માગો છો એને સોંપી દો, હું અહીંયાથી તમને રાજીનામું આપી દઉં છું. એટલે કે હું મારી જગ્યા ઉપરથી તમને રાજીનામું આપી દઉં છું અને મારી જગ્યા ઉપર તમે તમારા શાળાને ગોઠવી દો, બરાબર છે? એટલું કહી અને એ દરબારમાંથી જતો રહે છે. પછી જ્યારે છે એના શાળાને છે અકબર રાજા બિરબલની જગ્યા સોંપી દે છે કે ભાઈ હવે આજથી છે એ તું બિરબલની જગ્યા લઈ લે. પણ રાજા એ તો રાજા જ છે, એટલે રાજા છે એ જે બિરબલની જગ્યાએ એના શાળા આવ્યા હોય છે ને એને એ એક કામ સોંપે છે. કેવું કામ સોંપે છે વિદ્યાર્થી મિત્રો? તો કે ભાઈ એને છે 300 સોના મોરના સિક્કા આપે છે. 300 છે એ સોનાના સિક્કા આપે છે. કોને આપે છે? તો કે બિરબલની જગ્યાએ જે રાજાનો શાળાએ જગ્યા લીધી હતી બિરબલની, એને રાજા બોલાવી અને એને 300 સોનાના સિક્કા આપે છે અને કહે છે કે આ 300 સિક્કાનું તારે શું કરવાનું છે એ તું ધ્યાનથી સાંભળ. તે કહે છે કે હા રાજા, બોલો ને શું હુકમ છે આપનો, તમે કહો એ રીતે હું તમને કામ કરી દઈશ. તો રાજાને એ જવાબ આપે છે. પછી રાજા એને છે એ કહે છે કે આ હું તને 300 છે એ સોનાના સિક્કા આપું છું, પણ એ 300 સોનાના સિક્કા તારે એવી રીતે વેચવાના છે કે 100 સિક્કા છે એ મને આ જન્મમાં પરત મળે, 100 સિક્કા છે એ હું બીજા જન્મમાં મને મળે, અને 100 સિક્કા છે એ મને ક્યારેય પાછા ન મળે. એવી રીતે તારે છે એ 300 સિક્કાની વેચણી કરવાની છે. હવે રાજાએ તો કામ સોંપી દીધું કે તારે આ રીતનું કામ કરવાનું છે, 300 સિક્કા એ કેવી રીતે ડિવાઈડ કર્યા? તો કે ભાઈ 100 સિક્કા છે એ પોતાને આ જન્મમાં મળે પાછા એ રીતે, 100 સિક્કા છે એને પછીના જન્મમાં મળે, અને 100 સિક્કા છે એને ક્યારેય મળે નહીં આ જન્મમાં કે પછીના જન્મમાં, એ રીતે એને 300 સિક્કા છે એ ડિવાઈડ કરવાના હતા, બરાબર છે? હવે આ કંઈ બિરબલ હતો નહીં કે ભાઈ તરત જ એનું કામ મગજ કામ કરવા માંડે અને પોતે છે એ કામ શરૂ કરી દે. હવે આ રાજા પાસેથી બિરબલની જગ્યા તો લઈ લીધી, પણ રાજાએ જ્યારે એને આવું કામ સોંપ્યું ત્યારે એ મૂંઝાઈ ગયો અને પોતે છે એ નિરાશ થઈ ગયો. હવે વિચારે છે કે હવે હું આ કામ કેવી રીતે કરીશ, મને તો કાંઈ સમજાતું નથી કે રાજાના સિક્કા કેવી રીતે મારે વેચવા. તો એ છે એ વિચારે છે, ખૂબ વિચારે છે, ઊંડે ઊંડે સુધી વિચારે છે, આખી આખી રાત વિચારે છે. એને છે એ રાજાએ થોડા દિવસનો સમય આપેલો હોય છે કે ભાઈ તું વધીને 2 કે 3 દિવસમાં તું મને આ કામ કરી અને તું મને આનો જવાબ આપજે. એવું છે એ રાજા તેના શાળાને એટલે કે બિરબલની જગ્યાએ જે માણસ આવ્યો હોય છે તેને કામ સોંપે છે કે તું મને વધીને 3 દિવસની અંદર છે એ આ કામ તું મને કરીને દે છે. તો એ ત્યારે તો રાજા પાસેથી કામ હોશે હોશે લઈ લે છે અને કહે છે કે ઓકે રાજા, હું તમારું આ કામ છે એ કરી આપીશ, પણ આ કામ કાંઈ સહેલું હતું નહીં. એટલે પોતે છે એ પછી ઘરે જાય છે અને મૂંઝાય છે. રાતે સૂવે છે તો એને ઊંઘ આવતી નથી. એના એક જ વિચારો એના મગજમાં હાયલા કરે છે કે ભાઈ હું કેવી રીતે આ 300 સિક્કાની વેચણી એવી તો કેવી રીતે કરું કે ભાઈ રાજાને આ જન્મમાં 100 સિક્કા એને પોતાને પાછા મળે, 100 સિક્કા છે એને બીજા જન્મમાં મળે અને 100 સિક્કા એના વેડફાઈ જાય. તો એ તો કેવી રીતે શક્ય બને કે ભાઈ આવતા જન્મમાં એને કેવી રીતે મળે, એ કઈ રીતે શક્ય છે? આ જન્મમાં એને હું 100 સિક્કા પાછા ક્યાંથી આપી શકું અને 100 સિક્કા એવી રીતે કેમ વેડફાય
કે ભાઈ એને પાછા ન મળે. તો એ તો ખૂબ વિચારે છે વિચારે છે, અને બે ત્રણ રાત છે એને ઊંઘ પણ આવતી નથી. અને પછી છે એ આશા છોડી દે છે. એ વિચારે છે કે ભાઈ હવે મારાથી આ કામ થશે નહીં. ત્યારે છે એની પત્ની છે એ તેને એવું કહે છે કે ભાઈ તમે જેની જગ્યા લીધી છે એનું કામ તો તમે કરી શકતા નથી, તો તમે જેની જગ્યા લીધી છે એને જ આ કામ સોંપી દો. એટલે કોની જગ્યા લીધી હતી? બિરબલની. તે એવું કહે છે કે ભાઈ બિરબલને જ તમે આ કામ સોંપો, તમે એની હેલ્પ લ્યો, એની મદદ લ્યો અને તમે એની પાસેથી આ કામ કરાવો. તો એ સવારે વહેલો ઉઠી અને પોતે છે એ બિરબલ પાસે જાય છે અને બિરબલને આજીજી કરે છે કે બિરબલ તમે મને એક કામમાં મદદ કરશો? તો બિરબલ તો ચતુર અને હોશિયાર જ હતો, એ કોઈ દિવસ ના પાડે નહીં. તો બિરબલ છે એવું કહે છે કે હા બોલો ને, શું કામ હતું તમારે? તો પેલો જે સેનાપતિ હતો એ બધી માંડીને એને વાત કરે છે કે ભાઈ મને રાજાએ આવી રીતે સોનાના 300 સિક્કા આપ્યા છે અને એ સિક્કાને મારે આ રીતે વેચણી કરવાની છે, તો હું કઈ રીતે કરું? તો બિરબલ કહે છે કે હું તમારું કામ કરી આપું, પણ તમારે આ બધા સિક્કા છે એ તમારે મને દઈ દેવા પડશે, તો હું છે એ તમારું કામ કરી આપીશ. તો સેનાપતિ કહે છે કે હા આ લ્યો 300 સિક્કા અને તમે કામ કરી આપજો. તો એ 300 સિક્કા છે એ પેલા સેનાપતિ પાસેથી લઈ લે છે. અને બિરબલ છે એ તો હોશિયાર જ હતો, બરાબર છે, એટલે પોતે છે 300 સિક્કા લઈ અને 100 સોના 3 ભાગ પાડે છે. શું કરે છે? 100 સિક્કાના 3 ભાગ પાડે છે. હવે છે એ 100 સિક્કા લઈને સિટી એટલે કે પોતાના શહેરની અંદર જાય છે. ચાલતો ચાલતો છે બિરબલ પોતાના શહેરની અંદર ચાલતો ચાલતો જાય છે અને ત્યાં છે એક મર્ચન્ટ ફેમિલી હોય છે, એનો એક દીકરો છે એ પરણતો હોય છે, ખૂબ જ ધનવાન ફેમિલી હોય છે, એટલે ખૂબ જ ધનવાન કુટુંબ હોય છે, તેનો એક રાજકુંવર એટલે કે એનો એક દીકરો છે એ પરણતો હોય છે, બરાબર છે, એટલે કે એના લગ્ન થતા હોય છે. ત્યાં જાય છે બિરબલ અને એના છોકરાના પપ્પા હોય છે તેના હાથમાં એ 100 સોનામોર એટલે કે 100 સિક્કા આપે છે અને એવું કહે છે કે અલ્યો અહીંયાના રાજાએ છે એ તમારા દીકરાના વિવાહ નિમિત્તે તમને ભેટ મોકલાવેલી છે, એટલે કે તમારા દીકરાના લગ્ન છે ને એ માટે છે એ તમને રાજાએ છે આ 100 સિક્કાની ભેટ મોકલાવેલી છે. તો જે પેલો ધનવાન માણસ હતો એ તો ખૂબ જ ખુશ થઈ જાય છે કે ઓહો મને આટલા મોટા અકબર રાજાએ મને ગિફ્ટ મોકલાવી, એ પણ મારા દીકરાના લગ્નમાં, એટલે એ તો ખૂબ જ ખુશ થઈ જાય છે. અને છે એ બિરબલને છે એ રિટર્ન ગિફ્ટ આપે છે, એટલે કે એ બિરબલ જતો હોય છે તો એ પેલો ધનવાન માણસ છે એ ખૂબ ખુશ થઈ ગયો હોય છે, એટલે એ એવું કહે છે કે બિરબલ તમે પણ રાજા માટે છે એ મારા તરફથી ગિફ્ટ લેતા જાઓ, એટલે કે એને પણ મારા તરફથી એક ભેટ આપજો અને કહેજો કે હું છે તેના આ ગિફ્ટથી એટલે કે આ ભેટથી ખૂબ જ ખુશ થયો છું. અને એ ભેટમાં એને છે પાછા 100 સિક્કા અને ભેટ આપે છે, બરાબર છે. બિરબલ છે ત્યાંથી એ ભેટ લઈને જાય છે. પછી બીજા 200 સિક્કા એની પાસે હજી હોય છે, 200 સિક્કા હજી બાકી છે, હજી તે 100 સિક્કા છે એ આ ધનવાન કુટુંબમાં ખાલી ભેટ તરીકે આપ્યા. પછી બીજા 100 સિક્કા લઈને એ શહેરની ગલીઓમાં ફરે છે, પોતાના શહેરની ગલીઓમાં ફરે છે, જ્યાં ગરીબ માણસની વસ્તી હોય છે ને ત્યાં આગળ જાય છે, ઝૂંપડપટ્ટીમાં પોતે જાય છે અને જે 100 સિક્કા હોય છે એ 100 સિક્કાથી પોતે છે એ ગરીબ બધા માણસો માટે કપડાં અને ખાવાની જરૂરી ચીજ વસ્તુઓ ખરીદે અને બધા ગરીબ માણસોને આપે છે. એ 100 સિક્કાનું એ શું કરે છે વિદ્યાર્થી મિત્રો? 100 સિક્કાથી પોતે છે એ જરૂરી
ચીજ વસ્તુઓ એટલે કે ખાવા પીવાની ચીજ વસ્તુઓ ખરીદે છે અને પછી થોડા કપડાં ખરીદે છે અને ગરીબ વસ્તીમાં છે એ પોતે બાંટે છે એટલે કે બધાને વસ્તુઓ આપે છે, થોડા કપડાં આપે છે અને જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખાવા પીવા માટેની આપે છે અને બધા ગરીબ માણસોને કહે છે કે આ બધી વસ્તુઓ છે એ તમને અકબર રાજાએ મોકલાવેલી છે. તો બધા ગરીબ માણસો છે એ આટલી બધી વસ્તુ જોઈને ખૂબ ખુશ થઈ જાય છે, ખૂબ ખુશ થઈ જાય છે કે ઓહો, રાજાએ અમારા માટે કપડાં અને ખાવાની વસ્તુઓ મોકલાવી છે. એ બધા છે એ વસ્તુઓ પોતે તો ગરીબ માણસો હોય છે એટલે એની પાસે કાંઈ હોતું નથી. જ્યારે રાજાની આ ભેટ એ લોકોના હાથમાં જાય છે તો એ લોકો ખૂબ જ દુઆ દે છે, એટલે કે ખૂબ જ સરસ અકબર રાજા માટે પ્રાર્થના કરે છે, બરાબર છે. પછી છે એ ખૂબ જ ગરીબ માણસો છે એ અકબર રાજાના માટે દુઆ કરે છે અને કે પ્રાર્થના કરે છે એમ કે એનો આભાર વ્યક્ત કરે છે કે ભાઈ અકબર રાજાએ અમને આટલી બધી વસ્તુઓ મોકલી એના માટે, બરાબર છે. હવે બિરબલ છે એ ત્યાંથી આગળ વધે છે અને પોતે છે એ શહેરમાં એક ખૂબ જ સરસ નાચ ગાનનો એટલે કે મ્યુઝિકલ પાર્ટી ગોઠવે છે અને એમાં એ સોના 100 સોના મોહર છે એ વાપરી નાખે છે. શું કરે છે વિદ્યાર્થી મિત્રો 300 સિક્કાનું? તો કે ભાઈ એ છે એ એક મ્યુઝિકલ પાર્ટી ગોઠવે છે અને એમાં પોતે છે એ 100 સોના મોહર વાપરી નાખે છે, એટલે કે પોતાના મોજ શોખ પાછળ એ વાપરી નાખે છે. ખાવા પીવામાં એની એશની જિંદગી ગુજારવામાં એ છે 100 સિક્કા વાપરી નાખે છે, બરાબર છે. પછી એ રાજા પાસે જાય છે. બિરબલ છે એ 300 એ 300 સિક્કા છે આ રીતે વાપરી નાખે છે. હવે વિદ્યાર્થી મિત્રો એ 300 એ 300 સિક્કા કયા વાપરા? તમે વિચાર્યું કે એ કેવી રીતે વાપરા 300 સિક્કા? તો પહેલા 100 સિક્કા છે એ તેને એક ધનવાન કુટુંબમાં એક છોકરો પરણતો હતો તેનો ત્યાં જઈ અને રાજા તરફથી ભેટમાં આપી અને એ ધનવાન શેઠે પણ રાજાને રિટર્ન ગિફ્ટ આપી 100 સિક્કાની, બરાબર છે. એટલે રાજાને આ જીવનમાં પાછા 100 સિક્કા મળી ગયા. રાજાએ શું કીધું હતું કે ભાઈ મને 100 સિક્કા છે એ આ જન્મમાં પાછા મળવા જોઈએ, 100 સિક્કા છે એ હવે પછીના જન્મમાં મને પાછા મળવા જોઈએ અને 100 સિક્કા છે એ મને આ જન્મમાં કે હવે પછીના જન્મમાં મને ક્યારેય પાછા મળવા જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો બિરબલે જો એવી જ રીતે 3 સિક્કા ત્રણ ભાગમાં એ 100 100 સિક્કા વેચ્યા, એટલે કે જો ધનવાન કુટુંબમાં આપ ગયો અને ત્યાં એ 100 સિક્કાની ભેટ કરી તો ત્યાંનો ધનવાન શેઠ છે એ ખૂબ ખુશ થઈ ગયો અને પોતે પાછો રાજાને 100 સોના મોહર એટલે કે 100 સિક્કા છે એ રિટર્ન ગિફ્ટમાં મોકલાવે છે, બરાબર. એટલે રાજાને આ જન્મમાં 100 સિક્કા પાછા મળી ગયા, બરાબર છે. પછી બિરબલ બીજું કામ શું કરે છે? તો કે ભાઈ એ ગરીબ વસ્તીમાં જાય છે અને એ 100 સિક્કાથી પોતે જરૂરી ખાવા પીવાની ચીજ વસ્તુઓ ખરીદે છે અને કપડાં લઈ અને ગરીબ વસ્તીમાં આપે છે. એટલે એ લોકો ખૂબ જ દુઆ આપે છે કે રાજા માટે પ્રાર્થના કરે છે. તો એ છે એ રાજાએ શું કર્યું? પુણ્યનું કામ કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? પુણ્યનું કામ કર્યું એટલે એનો બદલો છે એ ભગવાન ખુદા ગમે ત્યારે તમને આપે જ છે. તમે કોઈ પણ સારું કામ કરો તો તમને એનો બદલો આ જન્મમાં નહીં તો પછીના જન્મમાં ચોક્કસ મળે છે. એટલે રાજાએ તો છે એ 100 સોના મોહર વેચી અને બધા ગરીબ માણસોને છે એ કપડાં અને ખાવાનું આપ્યું એટલે એ લોકોએ ખૂબ દુઆ આપી એટલે એને એ 100 સિક્કાનો પુણ્ય છે એને બીજા જન્મમાં મળે છે, બરાબર. અને ત્રીજા જે 100 સિક્કા હતા એ પોતે બિરબલ છે એ રાજાના 100 સિક્કા છે એ એશો આરામમાં વાપરી નાખે છે, એટલે કે પોતાના મોજ શોખ પાછળ વાપરી નાખે છે કે જેનાથી કોઈ નફો નહીં અને નુકસાન નહીં. એટલે કે તમને એ પાછા એ ક્યારેય પૈસા છે એ તમને પાછા મળતા
નથી નથી તમને આ જન્મમાં પાછા મળતા કે નથી એ પછીના જન્મમાં પાછા મળતા, બરાબર છે? હવે આ ત્રણેય કામ પતાવી અને બિરબલ છે એ પાછો રાજા પાસે આવે છે અને રાજાના દરબારમાં આવી અને કહે છે કે રાજા, તમે તમારા સાળાને જે કામ સોંપ્યું હતું એ કામ છે એ મેં કર્યું. તો રાજા છે એ પૂછે છે કે ભાઈ, તે 300 સિક્કાનું શું કર્યું? તું મને કહે તો ખરો કે મેં 300 સિક્કા જે રીતે વેચવાનું કીધું હતું એ રીતે તે કામ કર્યું? તો કે ભાઈ હા. તો કે કેવી રીતે, મને આ જન્મમાં 100 સિક્કા પાછા કેવી રીતે મળશે? તો કે ભાઈ, મેં એક ધનવાન કુટુંબમાં છે એ જ્યાં એનો છોકરો પરણતો હતો ત્યાં મેં તમારા નામે મેં એને ભેટ આપી, એટલે એ ધનવાન શેઠ છે એ ખૂબ જ ખુશ થઈ ગયો અને એ તમને રિટર્ન ગિફ્ટમાં 100 સિક્કા પાછા આપ્યા. તો તમને આ જન્મમાં 100 સિક્કા તમારા તમને પાછા મળી ગયા? તો રાજા કહે છે હા બરાબર. પછી 100 સિક્કા મને આવતા જન્મમાં પાછા મળવા જોઈએ? તો કે હા, એ છે મેં તમારા 100 સિક્કાથી છે એ ગરીબ વસ્તીમાં મેં ખાવાનું અને એ લોકોને કપડાં અને જરૂરી ખાવા પીવાની ચીજવસ્તુઓ લઈને આપી, એનાથી છે એ લોકોની જરૂરિયાત પૂરી થઈ અને એ લોકો ખૂબ ખુશ થયા અને તમારા માટે એ લોકોને પ્રાર્થના કરી, એટલે કે મેં તમારું છે તમારા વતી આ પુણ્યનું કામ કર્યું એમ. તો તમને એનો બદલો છે એ આવતા જન્મમાં મળશે, એટલે કે તમને છે એ પછીના જન્મમાં પાછા એ 100 સિક્કાનું પુણ્ય મળશે, એટલે કે તમને પછીના જન્મમાં એ 100 સિક્કા પાછા મળશે. તો રાજા કહે છે હા બરાબર છે. પછી ત્રીજું કામ, મેં એવું કીધું હતું કે ભાઈ, મને 100 સિક્કા આ જન્મમાં પણ પાછા ન મળે અને પછીના જન્મમાં પણ પાછા ન મળે, તો એ તે કેવી રીતે કર્યા? તો કહે છે કે ભાઈ, એ 100 સિક્કા છે એ એશો આર એશ કરવામાં મેં વાપરી નાખ્યા, એટલે કે એની મેં પાર્ટી કરી, એમાં બધાને ખવડાવ્યું પીવડાવ્યું અને બધાએ અમે મોજ કરી અને એ પૈસાને છે મેં વેડફી નાખ્યા, એ 100 સિક્કા છે એ મેં વેડફી નાખ્યા. તો એનો બદલો છે તમને આ જન્મમાં પણ ન મળે અને પછીના જન્મમાં પણ ન મળે, બરાબર છે? તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે છે એ સ્ટોરી જોઈએ. 100 ગોલ્ડ કોઇન્સ એન્ડ બિરબલ, શું છે? ધ વિઝડમ ઓફ બિરબલ વોઝ અનપેરેલ ડ્યુરિંગ ધ રિઝાઇન ઓફ એમ્પરર અકબર, બટ અકબર્સ બ્રધર્સ ઇન લો વોઝ એક્સ્ટ્રીમલી જેલિસ ઓફ હિમ. એટલે કે રાજાના દરબારમાં છે એ એક અકબર, અને અકબર રાજા હતો અને બિરબલ હતો, બરાબર છે? પણ અકબર્સનો જે બ્રધર ઇન લો એટલે કે તેનો જે સાળો હતો એ બિરબલથી છે એ જેલસી ફીલ કરતો હતો, એટલે કે તેનાથી બિરબલનું જે આ કામ હતું એ જોવાતું નહોતું. હી આસ્ક્સ ધ એમ્પરર ધ ડિસ્પેન્સ વિથ બિરબલ્સ સર્વિસ એન્ડ અપોઇન્ટ હિમ ઇન હિઝ પ્લેસ. એક વખત છે એ તેનો સાળો છે અકબર રાજાના, એ અકબર રાજાને એવું કહે છે કે તમે બિરબલને છે એની જગ્યા ઉપરથી કાઢી નાખો અને તેની જગ્યા છે એ મને સોંપી દો, હું પણ અકબર રાજા જેવું જ કામ કરીશ. હી ગેવ એમ્પલ એસ્યુરન્સ ડેટ હી વુડ પ્રૂવ ટુ બી મોર એફિશિયન્સ એન્ડ કેપેબલ ધેન બિરબલ. એ કહે છે કે હું પણ તમને બિરબલ જેવું જ સચોટ અને એના જેવું જ હું કેપેબલ છું કે હું એના જેવું દરેક કામ છે એ હું તમને કરીને આપીશ. બિફોર અકબર કુડ ટેક અ ડિસિઝન ઓન ધીસ મેટર ધીસ ન્યૂઝ રીચ્ડ બિરબલ. હજી તો આ વાત છે અકબર રાજા એનું કોઈ ડિસિઝન હજી લીધું નહોતું કે ભાઈ
બિરબલની જગ્યા તેના સાળાને સોંપી એવું કોઈ પણ ડિસિઝન છે એ અકબર રાજાએ લીધું નહોતું. હજી તો પોતે છે એ વિચારતા જ હતા. એટલા જ સમયમાં છે આ વાત છે એ બિરબલના કાને પહોંચી ગઈ. બિરબલ રિઝાઇન એન્ડ લેફ્ટ. હજી તો બિરબલના કાને પહોંચી એટલે બિરબલ છે એ તરત જ પોતે પોતાની જગ્યાએથી રાજીનામું આપી દે છે અને કેન્સલ અને પોતે છે એ તરત જ રિઝાઇન આપી દે છે. અકબર્સ બ્રધર્સ ઇન લો વોઝ મેડ ધ મિનિસ્ટર ઇન પ્લેસ ઓફ બિરબલ. અને પોતે છે અકબર રાજાનો જે સાળો હોય છે એ બિરબલની જગ્યા ઉપર આવી જાય છે. અકબર ડિસાઇડેડ ટુ ટેસ્ટ ધ ન્યૂ મિનિસ્ટર. અકબર છે એ વિચારે છે કે ભાઈ હું અહીંયા જે બિરબલની જગ્યાએ નવા સેનાપતિ આવ્યો છે એની હું એક પરીક્ષા લઉં. હી ગેવ થ્રી 300 ગોલ્ડ કોઇન્સ ટુ હિમ એન્ડ સેટ. તે છે તેને તે સેનાપતિને છે એ 300 સોનાના સિક્કા આપે છે અને તેને કહે છે સ્પેન્ડ ધીસ ગોલ્ડ કોઇન સચ ધેટ. આ 300 સિક્કાઓને એવી રીતે વેચો કે આઈ ગેટ 100 ગોલ્ડ કોઇન્સ હિયર ઇન ધીસ લાઈફ. કે 100 સિક્કા છે મને આ જન્મમાં મળે, 100 ગોલ્ડ કોઇન્સ ઇન ધ અધર વર્લ્ડ એન્ડ 100 ગોલ્ડ કોઇન્સ ઇન ધ અધર વર્લ્ડ. એટલે કે મને બીજા જે 100 સિક્કા છે એ મને આવતા જન્મે મળે એન્ડ અનધર 100 ગોલ્ડ કોઇન્સ નાઇધર હિયર નોર એન્ડ ધેર. અને બીજા જે 100 સિક્કા છે એ મને આ જન્મમાં પણ નહીં અને આવતા જન્મમાં પણ ન મળે. એ રીતે છે એ તારે એને છે એ વેચવાના છે. ધ મિનિસ્ટર ફાઉન્ડ ધ ઇન્ટાયર સિચ્યુએશન્સ ટુ બી એ મેઝ ઓફ કન્ફ્યુઝન્સ એન્ડ હોપલેસનેસ. જ્યારે તેની સામે છે આ અકબર રાજા છે એની પરીક્ષા લેવા માટે આ 300 સિક્કા આપી અને આ 3 શરતો મૂકે છે ત્યારે આ મિનિસ્ટર છે એટલે કે જે સેનાપતિ છે એ કન્ફ્યુઝ થઈ જાય છે અને પોતે નિરાશ થઈ જાય છે. હી સ્પેન્ડ સ્લીપનેસ નાઇટ વરિંગ હાઉ હી વુડ ગેટ હિમસેલ્ફ આઉટ ઓફ ધીસ મેસ. અને પોતે છે આખી આખી રાત છે એ ખૂબ વિચારે છે અને પોતાને છે એ રાતને ઊંઘ આવતી નથી. થિંકિંગ ઇન સર્કલ્સ વોઝ મેકિંગ હિમ ગો ક્રેઝી. ઇવેન્ચ્યુઅલી ઓન ધ એડવાઇસ ઓફ હિઝ વાઇફ. ત્યારે છે પોતે આખી આખી રાત છે આટા મારતો હોય છે, જાગતો હોય છે ત્યારે એની વાઇફ છે એને એક સુઝાવ આપે છે. શું સુઝાવ આપે છે? તો કે ભાઈ હી શાઉટ બિરબલ્સ હેલ્પ. એટલે કે તમે છે એ બિરબલની હેલ્પ લઈ લ્યો. બિરબલ સેડ જસ્ટ ગીવ મી ધ ગોલ્ડ કોઇન્સ. અને પોતે છે જ્યારે બિરબલ પાસે જાય છે અને તેની હેલ્પ લે છે ત્યારે બિરબલ એવું કહે છે કે હા હું તમારું કામ છે એ કરી આપીશ પણ જસ્ટ ગીવ મી ધ ગોલ્ડ કોઇન્સ, મને છે તમે આ બધા સોનાના સિક્કા આપી દો. આઈ શેલ હેન્ડલ ધ રેસ્ટ. એટલે કે હું છે આ સિક્કાને કેવી રીતે વેચવા એ હું મારી રીતથી વિચારી અને હેન્ડલ કરી લઈશ. બિરબલ વોક ધ સ્ટ્રીટ્સ ઓફ ધ સિટી હોલ્ડિંગ ધ બેગ ઓફ ગોલ્ડ કોઇન્સ ઇન હિઝ હેન્ડ. પોતે છે 100 સિક્કાવાળી બેગ છે એ હાથમાં લઈ અને પોતાના શહેરની ગલીઓમાં ફરે છે. હી નોટિસ અ રિચ મર્ચન્ટ સેલિબ્રેટિંગ હિઝ સન્સ વેડિંગ. ત્યારે એક શેરીની અંદર એક અમીર માણસનો છોકરો છે એ પરણતો હોય છે. બિરબલ ગેવ અ 100 ગોલ્ડ કોઇન્સ ટુ હિમ એન્ડ બાઉટ
courteously saying, Emperor Akbar send you his good wishes and blessing for the wedding of your son. અને કહે છે કે અકબર રાજાએ છે એ તમારા દીકરાને પરણવાની ખુશીમાં તમને ભેટ મોકલી છે. પ્લીઝ એક્સેપ્ટ ધ ગિફ્ટ હી હેઝ સેન્ટ ધ મર્ચન્ટ. અને પોતે છે એ રાજાના નામથી પોતે છે એ મર્ચન્ટ ફેમિલીમાં એ ગિફ્ટ આપે છે. મર્ચન્ટ હેઝ સેટ ધ મર્ચન્ટ ફેલ્ડ 100 ડેટ ધ કિંગ હેડ સેન્ટ અ સ્પેશિયલ મેસેન્જર વિથ સચ અ પ્રિસિયસ ગિફ્ટ. હી ઓનર્ડ બિરબલ એન્ડ ગેવ હિમ અ લાર્જ નંબર ઓફ એક્સપેન્સિવ ગિફ્ટ એન્ડ અ બેગ ઓફ ગોલ્ડ કોઇન્સ એઝ અ રિટર્ન ગિફ્ટ ફોર ધ કિંગ. અને એ પોતે છે એ ખૂબ ખુશ થઈ જાય છે અને રાજાને પણ છે એ પોતે રિટર્ન ગિફ્ટ એટલે કે 100 સિક્કાની રિટર્ન ગિફ્ટ મોકલે છે. નેક્સ્ટ બિરબલ વેન્ટ ટુ ધ એરિયા ઓફ ધ સિટી વેર ધ પૂર પીપલ લીવ. હવે બીજી વાર છે એ 100 સિક્કા લઈ અને પોતે બિરબલ છે એ જ્યાં ગરીબ લોકો રહેતા હોય છે ત્યાં જાય છે. ધેર હી બાઉટ ફૂડ એન્ડ ક્લોથિંગ ઇન એક્સચેન્જ ફોર ધ 100 ગોલ્ડ કોઇન્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ ધેમ ઇન ધ નેમ ઓફ ધ એમ્પરર. અને રાજાના નામે છે એ 100 સિક્કામાંથી પોતે જરૂરી જીવનની ચીજવસ્તુઓ અને કપડાં ખરીદી અને ગરીબ માણસોમાં બાંટે છે. વેન હી કેમ બેક ટુ ટાઉન હી ઓર્ગેનાઇઝ અ કોન્સર્ટ ઓફ મ્યુઝિક એન્ડ ડાન્સ. હી સ્પેન્ટ 100 ગોલ્ડ કોઇન્સ ઓન ઇટ. અને પછી ત્યાંથી એ પાછો આવતો હોય છે તો રસ્તામાં પોતે છે એક મ્યુઝિક અને ડાન્સ પાર્ટી ગોઠવે છે અને બીજા જે 100 સિક્કા હોય છે એ તેમાં એ વાપરી નાખે છે. ધ નેક્સ્ટ ડે બિરબલ એન્ટર્ડ અકબર્સ દરબાર એન્ડ એનાઉન્સ ડેટ હી હેડ ડન ઓલ ડેટ ધ કિંગ હેડ આક્સ હિઝ બ્રધર ઇન લો ટુ ડુ. અને બીજે દિવસે છે પોતે રાજાના દરબારમાં આવી અને અકબર રાજાને વાત કરે છે કે ભાઈ તમે તમારા સાળાને જે કામ સોંપ્યું હતું એ બધું જ કામ મેં કર્યું છે. ધ એમ્પરર વોન્ટેડ ટુ નો હાઉ હી હેડ ડન ઇટ. અને એ બધું જ કામ મેં કર્યું છે. બિરબલ રિપીટેડ ધ સિક્વન્સીસ ઓફ ઓલ ધ ઇવેન્ટ્સ એન્ડ ધેન સેટ ધ મની આઈ ગેવ to the merchant for the wedding of his son you have got back will on this earth. એટલે કે તમે જે કીધું હતું એ રીતે સિક્વન્સમાં એ છે એ રાજાને વાત કરે છે કે ભાઈ તમને આ જન્મમાં 100 સિક્કા ક્યાંથી પાછા મળ્યા. તો કે ભાઈ મેં મર્ચન્ટ ફેમિલીમાં 100 સિક્કા આપ્યા હતા તો એ રિટર્ન ગિફ્ટ તમને મોકલી છે એટલે તમને આ જન્મમાં એ છે પાછા મળી ગયા. ધ મની આઈ સ્પેન્ડ ઓફ બાઇંગ ફૂડ એન્ડ ક્લોથિંગ ફોર ધ પૂર યુ વિલ ગેટ ઇન ધ અધર વર્લ્ડ. એટલે કે મેં ગરીબ લોકોમાં જ્યારે મેં કપડાં અને ફૂડ વેચ્યું તો તમને એ છે હવે પછીના જન્મમાં તમને એનું પુણ્ય મળશે. ધ મની આઈ સ્પેન્ડ ઓન ધ મ્યુઝિકલ કોન્સર્ટ યુ વિલ ગેટ નાઇધર હિયર નોર ધેર. અને જે મેં 100 સિક્કા છે એ મ્યુઝિકલ પાર્ટીમાં વાપરી નાખ્યા એ તમને આ જન્મમાં પણ નહીં મળે અને પછીના જન્મમાં પણ નહીં મળે. અકબર્સ બ્રધર્સ ઇન લો અન્ડરસ્ટુડ હિઝ મિસ્ટેક એન્ડ રિઝાઇન. બિરબલ ગોટ હિઝ પ્લેસ બેક. અને રાજાના સાળાને છે એની ભૂલ સમજાઈ ગઈ અને પોતે છે એ બિરબલની જગ્યા લીધી હતી તેના ઉપરથી રાજીનામું આપી અને બિરબલને પોતાની જગ્યા છે એ પાછી સોંપી દે છે. હવે આના ઉપરથી તમને શું શીખવા મળ્યું એટલે કે મોરલ્સ બોધ શું મળ્યો. તો કે ધ મની યુ સ્પેન્ડ ઓન ફ્રેન્ડ્સ ઇઝ રિટર્ન ઓર રિપીયર્ડ ઇન સમ ફ્રોમ ઓર ધ અધર. ધ મની સ્પેન્ડ ઓન ચેરિટી ગેટ્સ કન્વર્ટ ઇન ધ બ્લેસિંગ ફ્રોમ ગોડ વિચ વિલ બી યોર ઇન્ટરનલ પ્રોપર્ટી. એટલે શું કહે છે કે ભાઈ તમે તમારા મિત્રો પાછળ કોઈ પણ પૈસાને રૂપિયાને ખર્ચ કરો છો
તો એ તમને છે આ જન્મમાં પાછા ગમે તે રૂપે છે એ તમને પાછા મળે છે. જ્યારે તમે કોઈ પણ પુણ્યનું કામ કરી એટલે કે કોઈ ગરીબ માણસ પાછળ વાપરી અથવા કોઈને દાન કરો છો તો તમને એ પૈસાનું પુણ્ય છે તમને પછીના જન્મમાં મળે છે. પરંતુ તમે તમારી ખુશી માટે એટલે તમારા મોજ શોખ પાછળ તમે જે પૈસા વાપરો છો એ તમને ક્યારેય રિટર્ન મળતા નથી. ઓકે, તો તમને છે આ સ્ટોરી છે એ સરસ મજાની સમજાઈ ગઈ હશે અને તમને એમાં ખૂબ જ મજા આવી હશે. ઓકે, થેન્ક યુ. સ્ટે હોમ, સ્ટે સેફ. ગુડ બાય.